નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણી અગાઉના વિડીયોમાં જે ચેપ્ટર નંબર જે 1 છે તે આપણે જોઈ ગયા. હવે આપણે જોઈશું પાઠ બીજી 2 છે, કમ્પ્યુટરના ઉપયોગો. હવે આપણે આ પાઠમાં એ જોવાનું છે કે કમ્પ્યુટરના કયા કયા ઉપયોગો છે. કમ્પ્યુટરનો ઉપયોગ ઘર અને શાળામાં થાય છે. હવે તમને ખબર છે કમ્પ્યુટરનો ઉપયોગ આપણે આપણી શાળામાં કરી શકીએ છીએ અને ઘરમાં પણ આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ. તેના પછી છે પાછળ કમ્પ્યુટરનો ઉપયોગ લખવા માટે થાય છે. હવે જો અહીંયા એબીસીડી આપેલી છે તો આપણે અહીંયા જે લેબમાં હું તમને એબીસીડી કરાવી છે તો આપણે જે ખબર પડી જાય કે જે લખવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આપણે કમ્પ્યુટરમાં એબીસીડી ઉપરાંત ઘણું બધું આપણે ટાઈપ કરી શકીએ છીએ, એટલે કે લખી શકીએ છીએ. પછી છે કમ્પ્યુટરનો ઉપયોગ ચિત્રકામ કરવા માટે થાય છે. હવે આપણે કમ્પ્યુટરમાં કોઈ પણ જે ડ્રોઈંગ હોય આપણે કરી શકીએ છીએ, ચિત્ર પણ આપણે દોરી શકીએ છીએ, એનામાં જે કલર આવે છે તે પણ આપણે પૂરી શકીએ છીએ. તેના પછી છે કમ્પ્યુટરનો ઉપયોગ દાખલા ગણવા માટે થાય છે. હવે જો અહીંયા આપેલું છે 4 અને 2 6 થાય તો આવી રીતે આપણે દાખલા જે ગણવા હોય, કોઈ પણ જે સરવાળો બાદબાકી કરવો હોય તે આપણે કમ્પ્યુટરમાં કરી શકીએ છીએ. પછી છે કમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા થાય છે. હવે તમારા ઘરે જો કમ્પ્યુટર હોય તો તમે રમતો રમો છો, એટલે કમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે પણ થતો હોય છે. પછી છે કમ્પ્યુટરનો ઉપયોગ સંગીત સાંભળવા માટે થાય છે. હવે કમ્પ્યુટરમાં આપણે જે ધારો કે સંગીત હોય, કોઈ પણ પ્રકારના જે ધૂન હોય, ભજન હોય તે આપણે સાંભળી શકીએ છીએ, એટલે કે સંગીત સાંભળવા માટે પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. કમ્પ્યુટરનો ઉપયોગ કાર્ટૂન જે ફિલ્મ હોય, ચલચિત્રો જોવા માટે થાય છે. હવે આપણે જે કમ્પ્યુટરમાં આપણે ધારો કે કોઈ પણ જે ચલચિત્ર હોય, કોઈ પણ જે કાર્ટૂન ફિલ્મ પણ આપણે જોઈ શકીએ છીએ. તેના પછી છે ઓફિસમાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય છે. જો આપણે જે જોતા હશું જે મોટા મોટા જે બિઝનેસમેન હોય, મોટી મોટી જે કંપની હોય, એનામાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો જ હોય છે ને, તેનામાં તો કમ્પ્યુટર ખૂબ જ જરૂરી છે, એટલા માટે ઓફિસમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પછી છે હોસ્પિટલમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. હવે હોસ્પિટલમાં ધારો કે કોઈ પણ જે દર્દી હોય તો તેના જે પેશન્ટ હોય એના બધા જે નામ સરનામું, તેને જે કંઈ પણ જે બીમારી છે તે બધો ડેટા જે એન્ટર કરે છે તો સેના દ્વારા કરે છે, તો કમ્પ્યુટરમાં, એટલે હોસ્પિટલમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. પછી છે હવાઈ મથક પર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. જો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે પ્લેન ઉડે છે તો આ જે હવાઈ મથક છે તો હવાઈ મથકમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તેના પછી છે રેલવે સ્ટેશનને કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. રેલવે સ્ટેશન હોય ત્યાં પણ જે કોઈ પણ જે ટિકિટ બુક કરાવી હોય એના માટે કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો આટલે સુધી આપણે જોઈ ગયા કે કમ્પ્યુટરનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે. સૌથી પહેલાં તો જોઈએ તો કમ્પ્યુટરનો ઉપયોગ લખવા માટે થાય છે, ચિત્રકામ કરવા માટે થાય છે, દાખલા ગણવા માટે થાય છે, રમતો રમવા, સંગીત સાંભળવા અને કાર્ટૂન ફિલ્મો માટે થતો હોય છે. હવે અહીંયા આપણે જોયું તો જે ઓફિસ હોય ત્યાં, પછી હોસ્પિટલમાં, હવાઈ મથકમાં અને રેલવે સ્ટેશનમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. તો અહીંયા આ જે ચેપ્ટર નંબર જે 2 છે, ચેપ્ટર નંબર જે 2 છે અહીંયા કમ્પ્લીટ થાય છે.